થારી પાસેના સેમાડી ગામે પોલીસ ઉપર હુમલો કરતા ગંભીર જીવલેણ બનાવવામાં બે સમોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે દરખાણે આઉટપોસ્ટ વિસ્તારમાં તપાસ સાથે ગયેલા તે અરસામાં પાંચ સમો પૈકીનો જાફર બારણ બ્લોઝ પોતાના હાથમાં એક ધારદાર ખુલ્લી છરી વડે હુમલો કરે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સેમરડી ગામે પોલીસ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર જીવલેણ હુમલાના બનાવમાં બે ઇસમોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ દલખાણીયા પોલીસ સ્ટેશન વિસ્તારના હમીદાબેન અબ્દુલભાઈ નાયા દ્વારા અરજીમાં આપેલ જેમાં સેમરડી ગામના જાફર બારણભાઈ બલોચ તથા હુસેન જહાંગીર બંને વ્યક્તિએ અરજદાર બહેનના ઘરે આવી બેભત્સ ગાળો આપી અને મારી નાખવા અંગે અગાઉ તેઓના વિરુદ્ધમાં અરજી આપેલ હોય, જે અંગેનું મન દુઃખ રાખીને માથાકૂટ કર્યા અંગેની અરજી દલખાણીયા આઉટ પોલીસ સ્ટેશન ખાતે આપેલ, જેમાં તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનના બે પોલીસ સેમરડી ગામે એવી પટેલ સાહેબ પીએસઆઈ ધારી સ્ટાફ સાથે ગયેલ, જે અરજી અનન્વીએ આરોપીઓની ખરાઈ કરવા જંગલ વિસ્તારની બાજુમાં આવેલ વાડીએ સ્થળ ઉપર અજીત મહંમદ બ્લોચ, હુસેન જહાંગીર બ્લોચ, જાફર બારાન બ્લોચ, બારાનભાઈ ઉમરભાઈ બ્લોચ, સિકંદર બારાન બ્લોચ વાડીએ હાજર હોય, જેઓ પોલીસને જોઈને ઉશ્કેરાઈ ગયેલા, પોલીસ સાથે મારામારી કરતા પાંચ ઇસમો પૈકીનો જાફર બારણ બ્લોચ પોતાની પાસે રહેલ એક છરી વડે હુમલો કરતા ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવી પટેલ સાહેબને જમણા હાથે કોણીથી ઉપરના ભાગે છરીનો એક ઘા મારી ઇજાઓ કરેલ અને તે અરસામાં ચારેય ઇસમો પણ દોડી આવ્યા અને આદિત્ય બારિયાને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારેલ. તે દરમિયાન મહેન્દ્રભાઈ વાડાએ પીએસઆઈ એવી પટેલ સાહેબને બચાવવા જતા જાફર બારણ બલોચે મહેન્દ્રભાઈને પકડીને કપડાં ફાડી નાખેલ. ઉશ્કેરાઈ જઈને જાફરે પોતાની પાસે રહેલ છરીથી મહેન્દ્રભાઈના પેટના ડાબી બાજુ એક ઘા મારી ઈજા કરેલી હતી. તેમ છતાં પોલીસ એક અંશ પણ ડગલે નહીં અને સાથેના પોલીસ કર્મચારીઓએ ઘટનાસ્થળેથી બે આરોપીઓને ઝડપી પાડેલ, તેમજ અન્ય તમામ આરોપી નાશી ગયેલ છે. ત્યારે હાલ ફરજમાં રૂકાવટ તેમજ પોલીસ કર્મચારી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે ગંભીર જીવલેણ હુમલો કરેલ અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસ પીએસઆઈ વીએલ પરમાર સાહેબ ચલાવી રહ્યા છે અને બાકી આરોપીઓ શોધવા માટે ધારી પોલીસ એલસીસી એસઓજીની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ત્યારે હાલ આ બનાવ અર્થે અમરેલીના એસપી શ્રી નિશ્લિત રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજીની ટીમ તેમજ પોલીસ સહિત પીજીવીસીએલ તથા વન વિભાગની ટીમોને સાથે રાખીને સેમરડી ગામે તપાસ કરતા ગામમાં અનેક ગેરકાયદેસર વીજ કનેક્શન સહિત ગેરકાયદેસર હથિયારો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠેલ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ અરજીની તપાસમાં સેમરડી ગામમાં જાફર બારણ બ્લોચ એમની વાડીએ તપાસમાં ગયેલા હતા આરોપીઓની. એ દરમિયાન ત્યાં તપાસમાં જતાં વાડીની અંદર અજીત મોહમ્મદ બ્લોસ, હુસેન જહાંગીર બ્લોસ, જાફર બારાન બ્લોસ, બારાન ઉમર બ્લોસ, સિકંદર બારાન બ્લોચ આ તમામ વ્યક્તિઓ ત્યાં હાજર હોય અને પોલીસ ત્યાં જતાં તમામે એક સમ કરી અને પોલીસ ઉપર હુમલો કરેલ છે. એ હુમલામાં પીએસઆઈ સાહેબને તથા એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજા થયેલ છે, જે અનુસંધાને ધારી પોલીસ સ્ટેશનમાં આઈપીસી 307 વગેરે કલમ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ત્યારબાદ ત્યાં હાજર પોલીસ સ્ટાફ તથા પીએસઆઈએ એ પાંચ આરોપી પૈકી બે આરોપીઓને સ્થળ ઉપર પકડી અને પોલીસ સ્ટેશન લઈ આવેલ છે. તે આરોપીને આજરોજ 13:00 વાગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અને બીજા આરોપીઓની તપાસ પણ હજુ શોધખોળ ચાલુ છે. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.